મહત્વનો એવો છંદ જોવાના છીએ અને આ છંદમાં આજે ઉપેન્દ્રવ્રજા છંદ જોવાના છીએ ઉપેન્દ્ર શું બંધારણ હોય છે કયા પ્રકાર હોય છે કેટલા અક્ષર હોય છે આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ તો શરૂઆત કરીએ મિત્રો ઉપેન્દ્રવ્રજા છંદ વિશે તો જોઈએ મિત્રો ઉપેન્દ્ર વ્રજા છંદમાં તો પેલા તો આ ઉપેન્દ્રવ્રજા છંદ છંદ છે છે કયા પ્રકારનો અક્ષરમેળ સંખ્યામેળ કે સવાલ પૂછાય તો મિત્રો યાદ રાખીશું ઉપેન્દ્ર વ્રજા છે એ અક્ષરમેળ પ્રકારનો છંદ છે કયો છંદ છે અક્ષરમેળ પ્રકારનો છંદ છે અને અક્ષરમેળ છંદમાં શું હોય છે તો કે અક્ષરની સંખ્યા ચોક્કસ હોય છે અને સાથે એમના લઘુ ગુરુ પણ ચોક્કસ હોય છે

સુલોના શિર અંધ સ્વામી તો આ પંક્તિ છે સાત આપણે લઘુ ગુરુ નક્કી કરવા ત્રણ ત્રણ ની જોડ બનાવીશું આ રીતના કઈ ત્રણ ની જોડ ત્રણ ત્રણ ની જોડ બનશે હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ અને લઘુ ગુરુ લઘુ હવે ગુરુ કેમ મિત્રો તો કે યાદ કરો અંધ તીવ્ર અનુસ્વાર નિયમ યાદ કરો તીવ્ર અનુસ્વાર આવતો હોય જ્યારે કોઈ શબ્દમાં તીવ્ર અનુસ્વાર આવતો હોય ત્યારે લઘુ હોય તો પણ કયો ગણાશે ગુરુ ગણાશે અને સ્વામી તેમાં શું આવશે ગુરુ ગુરુ તો આવું બંધારણ કોનું છે તો કે જુઓ ફટાફટ લખી નાખીએ તો કે ય માતા જ ભાન ભાન સ નસ અને સલ ગા તો આમાં જુઓ ફટાફટ આવું બંધારણ કોનું છે તો કે ભાઈ જભાનનું જો એટલે શું આવશે જ પછી આવું તો કે તારા જ એટલે ત અને આવું પાછું કોનું છે જ જ એટલે અને ગા ગા તો બંધારણ શું બનશે જત જ ગાગા આ બંધારણ બનશે તો ઉપેન્દ્ર પ્રજા છંદ પૂછાય તો અગિયાર એમના અક્ષર છે અને જત જ ગા ગા એમનું બંધારણ છે બીજી પંક્તિ જોઈએ હવે આ પંક્તિમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો ઘણા આમ મિત્રો આ પંક્તિ જોઈને જ આ છંદને કાઢી નાખતા હોય છે અથવા ઇગ્નોર કરતા હોય છે કે ભાઈ આવડી મોટી પંક્તિ છે તો એ પંક્તિ આ છંદની ના હોઈ શકે કારણ તો કે અગિયાર અક્ષર છે માત્ર આથી એ ના હોઈ શકે પણ ધ્યાન રાખજો મિત્રો આ બંને પંક્તિ જોઈન્ટ આપેલી છે ને અહીં વચ્ચે અલ્પવિરામ આપેલો છે હકીકતમાં આ પંક્તિ ક્યાં આવશે નીચે આવશે પરંતુ તમને કન્ફ્યુઝ કરવા માટે આવી રીતના પંક્તિ આપેલી છે પણ અહીં મિત્રો આપણે જોઈશું અલ્પવિરામ છે એટલે અહીં પંક્તિ શું થઈ જાય છે પૂરી થઈ જાય હા આમાં જો અગિયાર અક્ષર ના થતા હોય તો આપણે બીજો વિચારી શકાય પણ જોઈએ અક્ષર ગણીએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અગિયાર થાય છે બીજી પંક્તિના પણ ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બંનેમાં કેવા થાય છે અગિયાર અગિયાર એટલે આપણી કઈ પંક્તિ હશે અથવા કયો છંદ હશે તો કે ઉપેન્દ્ર વ્રજા છંદ હશે હવે એમના લઘુગુરુ માટે શું કરીશું ત્રણ ત્રણની ની જોડ બનાવીશું તો આ રીતના કઈક ત્રણ ત્રણ ની જોડ બનશે આની પણ બનાવી લઈએ ઓકે એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો કે લઘુ ગુરુ લઘુ પછી શું આવશે ગુરુ નિર્મળ મિત્રો અહીંયા જોજો નિર્મળ નિર્ એટલે પાણી ની ઉપર શું કરે છે ભાર પડે છે એટલા માટે લઘુ છે એને કરતા શું આવશે લઘુ હોવા છતાં ગુરુ આવશે અને લઘુ લઘુ ગુરુ લઘુ અને ગુરુ ગુરુ તો આ શું બન્યું જ ગા ગા તો આ રીતના બીજી પંક્તિ પણ સોલ્વ કરી લઈએ તો કે હતી એટલે કે લઘુ ગુરુ લઘુ ગુરુ 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 એટલે કે જ તા ગા તો એમ કહી શકાય સરળ છંદ છે અને અગિયાર અક્ષર હોય છે એમનું વર્ણ બંધારણ શું હોય છે જતો જ ગાગા હજી આપણે વધારે ઉદાહરણો લઈએ જેથી કરીને વધારે ખ્યાલ આવે તો મિત્રો આગળ વધતા પહેલાં મિત્રો ખાસ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ફેસબુક પેજ ફેસબુક ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે તો તમે તેમાં જોડાઈ શકો છો અને નવી નવી અપડેટ ગ્રુપ દ્વારા મેળવી શકો છો જોઈએ મિત્રો આગળ ત્રીજા નંબરનું ઉદાહરણ દયા હતીના નહીં કોઈ શાસ્ત્ર પાંચ છ સાત દસ અગિયાર તો ત્રણ ની જોડ બનાવીએ કે આ રીતના ત્રણ ત્રણ જોડ બનશે હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો કે લઘુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ મિત્રો અહીંયા નાનો ઈ છે ધ્યાન રાખીશું અને ગુરુ ગુરુ તો શું બનશે અથવા પછી જભાન અને ગા તો આ રીતના આપણું કંઈક બંધારણ બનશે દયા હતીના નહીં કોઈ શાસ્ત્ર હતી તહી કેવળ એટલે કે ત્રણ ત્રણ ની પેલા તો જોઈ લે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તો કે ત્રહી કેવળ

સદા વળી જીવ નીચે ઉતરવા સાત આઠ નવ દસ અગિયાર બીજામાં પણ જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ત્રણ ત્રણ ની જોડ બનાવીએ તો આ રીતના કઈક ત્રણ ત્રણ ની જોડ બનશે હવે જોઈએ એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો લઘુ ગુરુ લઘુ સોરી મિત્રો સદાય સદાય એ નહીં આવશે મિત્રો સદાય આવશે એટલે લઘુ ગુરુ લઘુ પછી તો કે ભાઈ ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ અને ગુરુ ગુરુ મિત્રો અહીંયા ટાઈપિંગ મશીન આવી ગયો સદાય આવશે સદાય સદાય એ નહીં આવે સદે આવશે એટલે શું બનશે તો કે જ ત જ તા ગા હવે મિત્રો આ પંક્તિ છે એ તમારે જાતે છે એના લઘુગુરુ નક્કી કરવાના છે અને એમાં ક્યાંય કવિએ છૂટ લીધી છે કે નથી લીધી છૂટ લીધી છે કે નથી લીધી એ તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું છે જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે ભાઈ આમાં વધારે આપને ખ્યાલ આવ્યો છે કે કેમ છે અને જો મિત્રો તમને ના સમજાણવું હોય તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ